સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં બનાસકાંઠાનું 79.39% પરિણામ. 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં મેળવ્યું સ્થાન. ડીસાની એન્જલ્સ સ્કૂલની વિદ્યાર્થીની અંગ્રેજી માધ્યમમાં કેન્દ્રમાં પ્રથમ અને જિલ્લામાં ત્રીજા સ્થાને. સુરત આગ હોનારતનો બનાસકાંઠામાં પણ પડઘો. ટ્યુશન સહિતના તમામ ક્લાસીસ પર જિલ્લા કલેક્ટરનો પ્રતિબંધ. ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓચિંતી ચકાસણી હાથ ધરાતા સંચાલકોમાં ફફડાટ. સુરતની આગ હોનારતમાં 20થી વધુ બાળકોના મોત નિપજતા સર્જાયેલ ઉહાપો વચ્ચે શિવસેનાએ પણ ખોલ્યો મોરચો. જોખમી ક્લાસીસ બંધ કરાવવા શિવસેનાના ઉત્તર ગુજરાત ઝોનના પ્રમુખની માંગ. પાલનપુરમાં રેલવે સ્ટેશન વિસ્તારના નાળામાંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળતા ચકચાર. પાલનપુરમાં પાયોનિયર ડેરી નજીકની ગૌશાળામાંથી ગાંજાના 918 છોડ મળી આવતા ખળભળાટ. હવે જોઈએ સમાચારો વિગતવાર. 12મા ધોરણના વિજ્ઞાન પ્રવાહ તેમજ 10મા ધોરણની બોર્ડની પરીક્ષા બાદ આજે 12મા ધોરણના સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થઈ જતાં આતુરતાનો અંત આવી ગયો છે. ગત માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાએ 79.39% પરિણામ મેળવ્યું છે. આ પરિણામમાં જિલ્લાના 7 તેજસ્વી તારલા A1 ગ્રેડમાં સ્થાન મેળવી શક્યા છે. આજે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર થયું છે, જેમાં સરહદી બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 79.39% રહ્યું છે. બનાસકાંઠાના 18,556 વિદ્યાર્થીઓએ આ વખતે ધોરણ 12ની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં નસીબ અજમાવ્યું હતું. ત્યારે આજે જાહેર થયેલા પરિણામમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામમાં જિલ્લાના 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં સ્થાન મેળવી મહત્વની સફળતા હાંસલ કરી છે, જ્યારે A2 ગ્રેડમાં 355, B1 ગ્રેડમાં 2,395, B2 ગ્રેડમાં 5,293, C1 ગ્રેડમાં 4,946, જ્યારે C2 ગ્રેડમાં 1,665 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લાના મહત્વના પરીક્ષા કેન્દ્રો પૈકી જિલ્લા મથક પાલનપુર ખાતેના પરીક્ષા કેન્દ્રનું પરિણામ 81.77%, ડીસા કેન્દ્રનું પરિણામ 74.65%, ધાનેરા કેન્દ્રનું પરિણામ 79.12%, અંબાજી કેન્દ્રનું પરિણામ 87.26%, વડગામ કેન્દ્રનું પરિણામ 89.61%, દિયોદર કેન્દ્રનું પરિણામ 81.39%, થરાદ કેન્દ્રનું પરિણામ 74.57%, જ્યારે વાવ કેન્દ્રનું પરિણામ 73.55% રહ્યું છે. આજે પરિણામની સત્તાવાર જાહેરાત બાદ બનાસકાંઠાના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ સફળ રહેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પાઠવી હતી. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ હતું. એમાં બનાસકાંઠા જિલ્લામાંથી કુલ 18,556 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને આપણા જિલ્લાનું પરિણામ 79.39% આવ્યું છે, જેની અંદર A1માં 7 વિદ્યાર્થીઓ હતા અને A2માં 355 વિદ્યાર્થીઓ હતા. આજે જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં અંગ્રેજી માધ્યમમાં ડીસાની એન્જલ્સ હાઈસ્કૂલે બાજી મારી છે. એન્જલ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ અંગ્રેજી માધ્યમમાં ડીસા કેન્દ્રમાં પ્રથમ, જ્યારે જિલ્લામાં ત્રીજા ક્રમે રહી છે. ડીસામાં બાળકોને ઉમદા શિક્ષણ આપતી જાણીતી શૈક્ષણિક સંસ્થા એન્જલ્સ હાઈસ્કૂલે આ વર્ષે લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉમદા પ્રદર્શન કર્યું છે. આ શાળામાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા ધોરણ 12 સામાન્ય પ્રવાહના 51 વિદ્યાર્થીઓમાંથી 50 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને શાળાનું પરિણામ 98% આવ્યું છે. આ ઉપરાંત આ શાળામાં સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા 19 વિદ્યાર્થીઓના PR પણ 90% ઉપર રહ્યા છે. એન્જલ સ્કૂલમાં અભ્યાસ કરતી મધુ છાયાંશી નામની વિદ્યાર્થીની ડીસા કેન્દ્રમાં અંગ્રેજી માધ્યમમાં પ્રથમ રહી છે, જ્યારે આ શાળામાં અભ્યાસ કરતા બાળકોએ શાળાના સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યું હતું,
અને મારે 87% આવે છે અને 99.31% છે અને મારા ઉજ્જવળ રિઝલ્ટ માટે બધું ક્રેડિટ મારા પપ્પા મારા પેરેન્ટ્સ એટલે મારા પપ્પા મારા ટીચર્સ અને મારા પ્રિન્સિપલ અને એન્જલ્સના ટ્રસ્ટીને જાય છે. એમણે મને બહુ જ સપોર્ટ કર્યો અને જે પણ ડાઉટ હતા એમણે કીધું હતું કે રાતના 2 વાગે પણ તમે અમને ફોન કરી શકો છો અને એમના આ સપોર્ટના લીધે જ આજે જે મારું પરિણામ આવ્યું છે એટલે મને બહુ જ આનંદ થાય છે. ફ્યુચરમાં મારે આગળ સીએ કરવાનું છે અને મેં નવકા ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના અંદર જોઈન પણ કરી લીધું છે. ડીસાની એન્જલ્સ હાઈસ્કૂલના સંચાલક સતીશભાઈ પટેલે પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મહેનત અને પરિણામને બિરદાવી સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આજરોજ 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમના રિઝલ્ટમાં એન્જલ સ્કૂલે બનાસકાંઠામાં 2nd નંબર અને સેન્ટરમાં 1st નંબર મેળવેલ છે, જેમાં માધુ શ્યાનસિંહ કરીને બેબીએ 99.39 PR સાથે બનાસકાંઠામાં 2nd નંબર અને સેન્ટરમાં 1st નંબર મેળવ્યો છે. આમ એન્જલ સ્કૂલના 99 PR ઉપર 5 વિદ્યાર્થીઓ, 98 PR ઉપર 5 વિદ્યાર્થીઓ, 97 PR પર 5 વિદ્યાર્થીઓ, 94 PR ઉપર 4 વિદ્યાર્થીઓ અને 88 PR ઉપર 6 વિદ્યાર્થીઓ, કુલ 51 વિદ્યાર્થીઓમાંથી 50 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે, જેમાં જે પૈકી 19 વિદ્યાર્થીઓ 90 PR થી વધારે મેળવેલા છે. આ સાથે કેટલા લગભગ 20 વિદ્યાર્થીઓ CPTની પરીક્ષાઓ આપી રહ્યા છે. અગાઉ પણ ડાયરેક્ટ 3 વિદ્યાર્થીઓ CPTની પરીક્ષા આપી અને CA ફાઉન્ડેશન ક્લિયર કરી અને CAમાં એડમિશન CAના કોચિંગ માટે ગયેલા હતા. એ બદલ વિદ્યાર્થીઓ, વાલીઓ અને એન્જલ સ્કૂલના તમામ ટીચર્સના ટીચરગણને હું અભિનંદન અને ખૂબ ખૂબ આભાર માનું છું. બનાસકાંઠા બેઠકના નવા ચૂંટાયેલા સંસદ સભ્ય પરવતભાઈ પટેલનું ધાનેરા ખાતે ભવ્ય સ્વાગત કરી તમામ સમાજના આગેવાનોએ શુભકામનાઓ પાઠવી હતી. બનાસકાંઠા બેઠકના વિજેતા ઉમેદવાર પરવતભાઈ પટેલ શુક્રવારે સાંજે મતદારોનો આભાર માનવા ધાનેરા આવી પહોંચ્યા હતા. ધરાદના લોકપ્રિય ધારાસભ્ય તેમજ રાજ્ય સરકારના મંત્રી પરવતભાઈ પટેલે લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. ધાનેરા મત વિસ્તારના મતદારોએ પણ 69,000 મત જેટલી લીડ આપી પરવતભાઈ પટેલની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ધાનેરા વિધાનસભા બેઠક તેમજ ધાનેરા નગરપાલિકા બંને કોંગ્રેસના કબજામાં હોવા છતાં ધાનેરા તાલુકાના તમામ ગામોના મતદારોએ પરવતભાઈ પટેલને સમર્થન આપ્યું છે. જ્યારે શુક્રવારે સાંજે ધાનેરાના મામા બાપજી મંદિરે આવી પહોંચેલા પરવતભાઈ પટેલનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. પરવતભાઈ પટેલે મામા બાપજીના મંદિરના આશીર્વાદ લીધા બાદ ધાનેરા મત વિસ્તારના અગ્રણીઓ અને કાર્યકરોને પાઘડી પહેરાવી પરવતભાઈ પટેલનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલ, કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ ભગવાનદાસ પટેલ સહિત પાલિકા સદસ્યો, સરપંચો, જિલ્લા ડેલિગેટ, તાલુકા પંચાયત સદસ્ય તેમજ કાર્યકરોએ બહોળી સંખ્યામાં હાજર રહી પરવતભાઈ પટેલનું સન્માન કર્યું હતું. ધાનેરાના સ્વામિનારાયણ સંસ્થાના મહંતની છબી આપી પરવતભાઈનું મોં મીઠું કરાવી શુભકામનાઓ પાઠવાઈ હતી. બાદમાં કાફલો ધાનેરાના જાહેર માર્ગ ઉપર ફરી જૂના બસ સ્ટેન્ડ પર આવી પહોંચતા મતદારોએ ફટાકડા ફોડી ફૂલહાર પહેરાવી પરવતભાઈનું સ્વાગત કર્યું હતું. ભારત માતાનો જયનાદ ગજવી દીધો હતો. સિંધી સમાજના આગેવાનોએ પણ પરવતભાઈનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પરવતભાઈ પટેલે પણ ભાજપ પર ભરોસો મૂકનાર સૌ મતદારો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી જિલ્લાના વિકાસ અને દેશદીદ માટે સજાગ રહી સક્રિય પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, મારી મહિલાઓ મોરચો કે એક ઘેર ઘેર ટીવી કે બધી છે, મારા યુવા મિત્રો, સમાજના આગેવાનો, આભાર વૃત તમામ મિત્રો, કેટલા મચ્છા છો તમે, જે મતદાન કરાયું છે અને આ મતદાન માત્ર નરેન્દ્ર મોદીએ અપીલ કરી વોટ કોને આપ્યો એમ નહીં, લોકશાહીના જતન માટે મતદાન કરજો. તમે બધાએ ખૂબ ભારે મતદાન કર્યું, ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યું અને આજ સુધી મિત્રો કોંગ્રેસે તો આપણી લીડ જેટલા વોટ પણ પડાયેલા નથી. આપણી લીડ છે એટલા વોટ કોંગ્રેસને મળ્યા નથી. તમારો જેટલો આભાર માનું એટલો
ખૂબ મિત્રો ઉઠવું પડે. પણ નરેન્દ્રભાઈએ દેશની પ્રજા એ સમગ્ર દેશમાં મિત્રો જે ભારે બહુમતી સ્પષ્ટ બહુમતીથી સરકાર આપી છે, આ 5 વર્ષ આપણા બધાના હિત માટે જબરજસ્ત કામ થશે. આપણે બધા ભેગા રહીને, મારો ધાનેરા હોય, દિયોદર હોય, જિલ્લાનો કોઈ પણ તાલુકો હોય, પણ જિલ્લાના વિકાસ માટે, તાલુકાના ભલા માટે બધા જ મિત્રો બધું અને નરેન્દ્રભાઈએ જે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે માળી સમાજના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ અર્થે ટીમ ગાંધીનગર કર્મચારી મંડળ દ્વારા મહાસંમેલનનું સફળ આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે માળી સમાજના નવા વિદ્યા સંકુલના નિર્માણનો સંકલ્પ પણ માળી સમાજ દ્વારા કરાયો હતો. આ મહાસંમેલનમાં જાણીતા કથાકાર પૂજ્ય ચોગારામ ભગત, ગુજરાત પેરાઉશિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, નાયબ કલેક્ટર દલપતભાઈ ટાંક, DYSP ભરતભાઈ માળી, પ્રવીણભાઈ માળી, પાંચાભાઈ માળી, ઈશ્વરભાઈ માળી, માળી સમાજના ઉદ્યોગપતિઓ તેમજ ગુજરાતભરમાં ફરજ બજાવતા માળી સમાજના કર્મચારીઓ અને સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના શૈક્ષણિક વિકાસ માટે પૂરતો સહયોગ આપવાની તત્પરતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માળી સમાજના કર્મચારી મંડળના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. પણ સાથે સાથે સરકારનો લાભ મળતો હોય તો પણ આપણે લેવો જોઈએ. એના માટે અમે બેગાથી અમે પ્રયત્નો કરશું. જ્યારે તમારી જરૂર પડશે અમે ભેગા કરશું તમને, અને એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે સમાજ ઉપર. કેમ કે હું મારી સમાજના દીકરા તરીકે તમારા બધાના પ્રતિનિધિ તરીકે અહીંયા બેઠો. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સુરત આગ હોનારતનો બનાસકાંઠામાં પણ પડઘો. ટ્યુશન સહિતના તમામ ક્લાસીસ પર જિલ્લા કલેક્ટરનો પ્રતિબંધ. ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓચિંતી ચકાસણી હાથ ધરાતા સંચાલકોમાં ફફડાટ. સુરતની આગ હોનારતમાં 20થી વધુ બાળકોના મોત નિપજતા સર્જાયેલ ઉહાપો વચ્ચે શિવસેનાએ પણ ખોલ્યો મોરચો. જોખમી ક્લાસીસ બંધ કરાવવા શિવસેનાના ઉત્તર ગુજરાત ઝોનના પ્રમુખની માંગ. પાલનપુરમાં રેલવે સ્ટેશન વિસ્તારના નાળામાંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળતા ચકચાર. પાલનપુરમાં પાયોનિયર ડેરી નજીકની ગૌશાળામાંથી ગાંજાના 918 છોડ મળી આવતા ખળભળાટ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. અરે ભાઈ, સૌથી પહોળી 4 ફૂટ વાળી કલર કોટેડ શીટ આપો ને. 4 ફૂટ વાળી કે પછી વ્યવસ્થિત પહોળી? એટલે? અરે ભાઈ, પહોળાઈ તો તમારા ઘરની હોય છે, તમને જોઈએ વ્યવસ્થિત પહોળી શીટ. કઈ શીટ? લઈ આવો હિન્દુસ્તાનની નંબર 1 બ્રાન્ડ ડ્યુરાશાઇન, જે છે વ્યવસ્થિત પહોળી અને સાધારણ કલર કોટેડ શીટ કરતા 2 ગણી તાકાતવર અને 4 ગણી વધારે ચાલે અને તમારા ઘરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સાચે? હા, કારણ કે આ બને છે વિશ્વની સર્વોત્તમ કલર કોટિંગ કારીગરીથી. પહેલા જાણો, પારખો, પછી ખરીદો. ડ્યુરાશાઇન બાય ટાટા બ્લુસ્કોપ સ્ટીલ. જવાના છીએ,
ધોરણ 9-10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લાની સર્વશ્રેષ્ઠ એસી સ્કૂલ, વિજ્ઞાન પ્રવાહના તજજ્ઞો દ્વારા સંચાલિત શાળા, આધુનિક પ્રયોગશાળા સાથે ઉત્તમ કક્ષાનું સ્ટડી મટીરીયલ અને આધુનિક હોસ્ટેલની સગવડ તથા ટ્રાન્સપોર્ટેશનની સગવડ. તાળપત્રી આપો ને, આ લો મજબૂત અને જાડી. આ નહીં, આ તો એક જ વર્ષમાં ફાટી જાય છે. બીજી બતાવો. તો આ લો સસ્તી અને ટકાઉ. આમાંથી તો પાણી લીક થાય છે. ગઈકાલે રામભાઈ જે તાળપત્રી લઈ ગયા એ મને પણ આપો ને. તો આ લો સિલ્પોલિન તાળપત્રી. મારે પણ સિલ્પોલિન જ જોઈએ છે. ચોમાસામાં વરસાદ, શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી સામે રક્ષણ આપે સિલ્પોલિન. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ની સિલ્પોલિન તાળપત્રી. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં શુક્રવારે સાંજે બનેલી આગ હોનારતની હૃદયદ્રાવક અને દર્દનાક દુર્ઘટનામાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં ભણતા 20 જેટલા બાળકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનાથી ગુજરાત સહિત દેશભરમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ છે. માનવીય ભૂલોના પગલે સર્જાયેલી આ ખોફનાક દુર્ઘટનામાં નિર્દોષ બાળકોના મોતથી સરકાર અને તંત્રની ગંભીર બેદરકારી પણ છતી થઈ ગયા બાદ કુંભકર્ણ નિંદ્રામાંથી સફાળા જાગેલ સરકારી તંત્રએ છેવટે ખાનગી ટ્યુશન ક્લાસીસ સામે લાલ આંખ કરી કોચિંગ ક્લાસના આયોજકોને ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આવી કોઈ પણ સંભવિત ઘટનાઓ નિવારવા માટે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે તેમને મળેલ સત્તાની રૂએ જિલ્લામાં કોઈ પણ સ્થળે કોમર્શિયલ અને રેસિડેન્ટ વિસ્તારમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં સમર કેમ્પ, ડાન્સ ક્લાસ તેમજ જ્ઞાનવર્ધક કે સ્વીપ ડેવલપમેન્ટ, ફિઝિકલ ટ્રેનિંગ અને જીમખાના જેવી કોઈ પણ સંસ્થાઓ પર આગામી 23 જુલાઈ સુધી પ્રતિબંધ લાદી દીધો છે. જો કે આ હુકમમાંથી સરકારી અને માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓને બાકાત રખાઈ છે. જ્યારે અન્ય સંસ્થાઓ કે ક્લાસીસના સંચાલકો અગ્નિશામક સુરક્ષા વ્યવસ્થા અંગે સક્ષમ ઓથોરિટીનું NOC રજૂ કરે ત્યારબાદ જે તે ક્લાસીસ ચાલુ કરવાની મંજૂરી આપવા વિચારણા કરાશે તેવો પણ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે PSI કે તેમના ઉપરી કોઈ પણ અધિકારીઓને કડક કાર્યવાહી કરવાનો અધિકાર પણ અપાયો છે. દરમિયાન સુરતની ઘટનાના પગલે જિલ્લા મથક પાલનપુરમાં આજે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના અધિકારીઓની ટીમે પણ શહેરના જુદા જુદા સ્થળે બહુમાળી બિલ્ડિંગમાં ચાલતા ટ્યુશન ક્લાસીસની ઓચિંતી મુલાકાત લઈ ફાયર સેફ્ટીની વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આ ચકાસણી દરમિયાન મોટાભાગની બહુમાળી બિલ્ડિંગોમાં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસીસના સ્થળે ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જોવા મળી નહોતી. પાલિકા અને તંત્રની મહેરબાનીથી પાલનપુરમાં નીતિ નિયમોને નેવે મૂકી બહુમાળી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના નિયમોનું કોઈ પાલન થતું નથી. બીજી બાજુ ફાયર સેફ્ટીની જાણકારી અને તેનું પ્રમાણપત્ર ક્યાંથી લેવું એ બાબતે પણ મોટાભાગના સંચાલકો અજાણ હોવાથી ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે.
સુરતમાં બનેલી અત્યંત દર્દનાક ઘટના કે જેમાં બાળકો કમોત મોતને ભેટ્યા છે, એ તમામે તમામ બાળકોના આત્માને પ્રભુ શાંતિ આપે અને એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. એ સિવાય આ જે ઘટના બની, આ ઘટના પાછળ જવાબદાર કોણ, એમનું કહેવાનું થાય છે કે ફાયર સેફ્ટી ન હોવાના લીધે આ ઘટના બની છે. તો ફાયર સેફ્ટીના નિયમ શું, ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ કોની પાસેથી લેવાનું, ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ ક્યાંથી લેવાના, કોણ આપશે આ બધા તંત્ર, કયું તંત્ર આપશે, કોઈને ખબર જ નથી કે ફાયર સેફ્ટી લગાવવી જોઈએ, ક્યાં લગાવવી જોઈએ, કેમ લગાવવી જોઈએ. તમે કમસે કમ એક તંત્રએ આની માટે એક સેમિનાર રાખવો જોઈએ. કમસે કમ જે જે બિલ્ડિંગોની અંદર, એકલા ક્લાસીસ જ નહીં, તમામે તમામ બિલ્ડિંગની વાત છે, જેટલા પણ કોમર્શિયલ બિલ્ડિંગ ચાલે છે એ તમામ બિલ્ડિંગની અંદર ફાયર સેફ્ટી હોવી જ જોઈએ. પણ એ ફાયર સેફ્ટી કઈ રીતે હોય, શું હોય, એનું માર્ગદર્શન પણ તંત્ર જ આપી શકે. આમાં તંત્રની ઘોર બેદરકારી છે. એક જગ્યાએ આગ લાગે, બાળકો બધા કમોત મોતને ભેટે અને એના પછી તમે જાગો છો અને જાગ્યા પછી તુગલકી નિર્ણયો બહાર પાડો છો. શું કહેવા માગો છો કે આ ભૂલ છોકરાઓની છે, ટ્યુશન સંચાલકની છે, બિલ્ડરની છે, કોની ભૂલ? આજી સુધી આ બધી વાત લગભગ 12 મહિના ચાલશે અને એના પછી બધા ભૂલી જશે. મારું ચોક્કસ માનવું છે કે ફાયર સેફ્ટી હોવી જ જોઈએ. તંત્ર દ્વારા જે નિર્ણય આપવામાં આવે એ તમામે તમામ ઇક્વિપમેન્ટ દરેકે દરેક ક્લાસીસવાળા હોય, ચાહે કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગના અંદર કોઈ પણ વ્યક્તિ હોય, એને રાખવા જ જોઈએ. પણ તંત્રએ પણ આ વસ્તુઓ લોકોને સમજાવવી જોઈએ, એમને જાગૃત કરવી જોઈએ. જેમ મતદાર જાગૃતિ અભિયાન ચાલે છે, એમ તંત્રએ ફાયર સેફ્ટી માટે પણ એક અભિયાન ચલાવવું જોઈએ. હું પર્સનલી આ વાતને સમર્થન કરું છું. હાલ પાલનપુરમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલકોને તેમના ક્લાસીસ બંધ રાખવાનો આદેશ અપાયો છે અને જ્યાં સુધી બહુમાળી બિલ્ડિંગોમાં ચાલતા ટ્યુશન ક્લાસીસના સંચાલકો ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર તંત્ર પાસેથી ના મેળવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસીસ બંધ રાખવા આદેશ કરાયો હોવાનું ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. સુરતમાં ગઈકાલે જે દુઃખદ ઘટના બની ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી એ પ્રમાણે હાલ જેટલા ટ્યુશન ક્લાસીસ ચાલે છે એ ટ્યુશન ક્લાસીસ તાત્કાલિક અસરથી બંધ કરાવવાની સૂચના છે. એટલે હાલ અમે ગઈકાલ સાંજથી જ ટ્યુશન ક્લાસીસ બંધ કરવા માટેની સૂચના આપી દીધી હતી અને સાથે સાથે આચાર્યશ્રીઓને પણ એવી અપીલ કરી હતી કે આપની શાળાઓમાં જે બાળકો ભણે છે એમને પણ સૂચના કરો કે તેઓ એમના વાલીને સૂચના કરો કે તેઓ પોતાના બાળકોને ટ્યુશન ક્લાસીસમાં ન મોકલે. એટલે આજ સવારે જ અમે સ્પોટ નક્કી કરી લીધા હતા કે કેટલા વાગે કયા ટ્યુશન ક્લાસીસ ચાલે છે. એ ટ્યુશન ક્લાસીસ ઉપર અમે મુલાકાતો લીધી તો મોટાભાગના ટ્યુશન ક્લાસીસો બંધ જોવા મળ્યા હતા અને જે એક બે ટ્યુશન ક્લાસીસ અમને ચાલુ જોવા મળ્યા એમને પણ અમે એવી સૂચના આપી છે કે જ્યાં સુધી ફાયર સેફ્ટીની નવી NOC ન મેળવી લે ત્યાં સુધી કોઈ પણ સંજોગોની અંદર આવા ક્લાસીસ હવે ચાલુ કરવાના નથી. પાલનપુરમાં ટ્યુશન ક્લાસીસ અલગ અલગ પ્રકારના ચાલે છે, ઘણા બધા ક્લાસીસ છે, લગભગ 50 ઉપર ક્લાસીસ હશે. પરંતુ અમે મોટાભાગના જે બિલ્ડિંગોમાં અને એમાં ક્લાસીસ ચાલે છે એમાં ખાસ કરીને બહુમાળી બિલ્ડિંગોમાં જે ચાલે છે તે તમામની આજ સવારે અમારી ટીમોએ 7 મુલાકાત લઈ અને એક વખતે ચકાસણી કરી લીધી છે અને જે બંધ હતા એ બરાબર જોઈ લીધા છે અને જે ચાલુ છે એને બંધ કરવાની સૂચના. ફાયર સેફ્ટીનું બિલ્ડનામાં બે બિલ્ડિંગ એવા હતા કે જેમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા મતલબ કે હતા, બાકી કોઈ જગ્યાએ નથી જોવા મળ્યા. એટલે એમને પણ એ સૂચના છે કે NOC હશે તો પણ એમણે નવેસરથી પ્રમાણપત્ર ને એ બધું લેવું પડશે અને NOC નું પ્રમાણપત્ર લીધા પછી જ હવે શરૂ થશે. આગળથી જે કંઈ સૂચના મળશે હવે એ પ્રમાણે અમલ કરવામાં આવશે. સુરતમાં બનેલી દર્દનાક ઘટનાના પગલે ડીસામાં શિવસેનાએ દુઃખ વ્યક્ત કરી ગુજરાતમાં અન્ય સ્થળો પર પણ જો આવા ટ્યુશન ક્લાસ કે શાળાઓ ચાલતી હોય તો તેમની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુરતની દર્દનાક ઘટનામાં કોઈએ તેમના વહાલ સોયા દીકરા ગુમાવ્યા છે તો કોઈએ તેમની પરી જેવી દીકરીઓને ગુમાવી છે. આ વિદ્યાર્થીઓ આવતીકાલનું ભવિષ્ય હતા અને તેમના માતા પિતાઓએ તેમની પર ઘણી આશાઓ રાખી હતી, પરંતુ કોઈની બેદરકારીએ આ પરિવારોના સપના પળભરમાં ચકનાચૂર કરી દીધા છે. સુરતના તક્ષિલા કોમ્પ્લેક્સમાં ટ્યુશન ક્લાસ સંચાલકની બેદરકારીએ 20 વધુ બાળકોના જીવ લઈ વાલીઓને રડતા કરી દીધા છે. ત્યારે ઉત્તર ગુજરાત શિવસેનાના અધ્યક્ષ કમલેશભાઈ ઠક્કરે આવી ઘટના બીજી વાર ન બને તે માટે સરકાર આવા જોખમી ટ્યુશન ક્લાસ બંધ કરાવે તેવી માંગ કરી છે. સુરતમાં ગઈકાલે
આકસ્મિક આગ લાગવાથી 23 બાળકો જે અવસાન પામ્યા છે, સૌ પ્રથમ એમને શ્રદ્ધાંજલિ આપું છું. ટ્યુશન ક્લાસીસમાં પ્લસ સ્કૂલોમાં હોસ્પિટલોમાં હર જગ્યા તમે જાઓ, મોટા મોટા મોલોમાં, ત્યાં પણ તમે પબ્લિક આટલી બધી ભીડ હોવાથી એ ટાઈમે ફાયર બ્રિગેડની કોઈ પણ સાધનો નથી હોતા, પાણીની કોઈ વ્યવસ્થા નથી હોતી, ત્યારે આમ જનતાને, આમ નાગરિકોને, આમ ટ્યુશન ક્લાસીસ સ્કૂલો ઓલ ઓવર બધાને મારી રિક્વેસ્ટ છે આમ જનતા વતી કે મહેરબાની કરીને જ્યાં પણ તમે કોઈ પણ ધંધો બિઝનેસ કરો પણ સાથે સાથે સુરક્ષા માટે બી ખાસ ધ્યાન રાખો. ત્યારે આ મોટી જે હોનાર થઈ છે ખરેખર ખૂબ ગુજરાત માટે, હિન્દુસ્તાન માટે ખૂબ ખરાબ છે. ત્યારે હું દિલથી એમને શ્રદ્ધાંજલિ આપું છું. અને જે પણ આ લોકોએ આવા જે તત્વો છે ટ્યુશન ક્લાસીસમાં જે લોકોએ સુરક્ષા નથી રાખી અને આના માટે જે પાણીની વ્યવસ્થા જોઈએ, ફરેબીકની જોઈએ, જેના માટે આ લોકોએ ભૂલો કરી છે, એના માટે પગલાં લેવામાં આવે સરકારશ્રી તરફથી. અને આમ જનતા સુખીથી રહી શકે ટ્યુશન ક્લાસીસમાં, બાળકો પોતાના ટ્યુશન મોકલે, પણ સાથે ટ્યુશન ક્લાસીસવાળાને પણ મારી રિક્વેસ્ટ છે કે પોતાના ત્યાં ટ્યુશન ભણાવજો, સાથે સાથે બાળકોની સુરક્ષા માટે પણ તમારી જવાબદારી છે, શાળામાં પણ તમારી જવાબદારી છે. ત્યારે આમ જનતાને મારી ખાસ રિક્વેસ્ટ છે, ત્યાં પણ તમારા બાળકોને મોકલો, ત્યારે એ પણ દેખો કે અહીંયા સુરક્ષા છે કે નહીં, તો જ મોકલવામાં આવી, મારી ખાસ અનુરોધ છે. બીકે ન્યૂઝ ચેનલ પણ તમામ દર્શકોને તેમના બાળકોનું ધ્યાન રાખવા અને જો બાળકો ટ્યુશન કે શાળામાં અભ્યાસ કરતા હોય તો તે શાળા કે ટ્યુશન ક્લાસમાં સેફટી માટેના સાધનો ઉપલબ્ધ છે કે નહીં તેની પણ ચકાસણી લે તેવી અપીલ કરે છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં રેલવે સ્ટેશન વિસ્તારના નાળામાંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળતા ચકચાર. પાલનપુરમાં પાયોનિયર ડેરી નજીકની ગૌશાળામાંથી ગાંજાના 918 છોડ મળી આવતા ખળભળાટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક નંબર 9249566003 અને 89805 57303. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT, MCA integrated, MCA, PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Department of Computer Science, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. Thank you.
શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બીકે સાલ્વી એજ્યુકેશન કેમ્પસ, જેમાં એસકે કોલેજ ઓફ સાયન્સ, પ્રદીપ કોલેજ ઓફ કોમર્સ અને વસુમતી સેવંતીલાલ કોલેજ ઓફ આર્ટ્સમાં પ્રવેશ મેળવો. અહીં કુદરતી વાતાવરણ ધરાવતું કેમ્પસ, અનુભવી તથા ઉચ્ચ લાયકાત ધરાવતો શૈક્ષણિક સ્ટાફ, સીસીટીવી કેમેરા સજ્જ ક્લાસરૂમ, આધુનિક ઉપકરણોથી સજ્જ વિશાળ અને વિકસિત કેમેસ્ટ્રી, બોટની, ફિઝિક્સ અને કોમ્પ્યુટર લેબોરેટરી, વ્યક્તિગત ઘડતર માટે વિવિધ સ્પર્ધાઓ અને એનએસએસ જેવી પ્રવૃત્તિઓ, ઉપરાંત વિદ્વાનોના વ્યાખ્યાનો અને સેમિનારો. કોલેજ ફીનું ધોરણ બીએસસી 9,500 સાથે કોલેજ બેગ અને લેબ કીટ ફ્રી. બીકોમ 2,400. ધોરણ 12 કોમર્સમાં 60% વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની ફી માત્ર 1,200. બીએ 2,550. કોલેજમાં 70% હાજર રહેનાર વિદ્યાર્થીઓ માટે આકર્ષક સ્કોલરશીપ. એડમિશન લેતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. બીકે સાલ્વી એજ્યુકેશન કેમ્પસ, ફાટીપાડ દરવાજા, રાણકીવાવ રોડ, પાટણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના થરાદ નજીક ચાલુ ટ્રકમાંથી તેલના ડબ્બા ચોરાઈ જવાની વધુ એક ચોંકાવનારી ઘટના બની છે. આ બનાવમાં ટ્રકમાંથી 59,241 રૂપિયાની કિંમતના તેલના 49 ડબ્બાની ચોરી થઈ જતા ટ્રક ચાલકે થરાદ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. કચ્છના મુંદ્રાથી તેલના ડબ્બા ભરી રાજસ્થાન જઈ રહેલી ટ્રકમાંથી ચાલુ ટ્રકે કોઈ અજાણ્યા શખ્સો તેલના ડબ્બાની ચોરી કરી ગયા છે. ટ્રકની તાડપત્રી ફાડી સાંતલપુરથી થરાદ વચ્ચે તેલના ડબ્બા ચોરાઈ ગયા હોવાનું અનુમાન ટ્રક ચાલકે વ્યક્ત કર્યું હોય થરાદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે રેલવે સ્ટેશન વિસ્તારના નાળામાંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ નાળામાં નવજાત શિશુ મૃત હાલતમાં નજરે પડતા સ્થાનિક જાગૃત લોકોએ પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આવું પાપ કર્મ આચરનાર અજાણી મહિલાની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે પાયોનિયર ડેરી પાસે આવેલી રામજી મંદિર સંચાલિત ગૌશાળામાંથી ગાંજો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પાલનપુરની પૂર્વ પોલીસ અને એસઓજીની ટીમે બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઓચિંતી રેડ પાડતા આ ગૌશાળાની જમીનમાં વાવેલ ગાંજાના 918 છોડ મળી આવ્યા હતા. આ રેડ દરમિયાન પોલીસે 50-60 કિલોગ્રામ જેટલો લીલો ગાંજો જપ્ત કરી પંચનામું કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આવી કડકાઈથી ચલમના બંધાણીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 32,650 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા ઘટીને 37,050 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા ઘટીને 36,850 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,100 થી 1,113 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 705 થી 735, ઘઉંના 370 થી 438, બાજરીના 360 થી 370, જીરુના 3,001 થી 3,132, ઈસબગુલના 1,685, તમાકુના 1,051 થી 1,451 તેમજ રાજગરાના ભાવ 1,150 થી 1,319 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 1,322 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 895, ઘઉંની 247, બાજરીની 248, જીરુની 42, ઈસબગુલની 1, તમાકુની 1,804 તેમજ રાજગરાની 126 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર.
ના સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં બનાસકાંઠાનું 79.39% પરિણામ. 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં મેળવ્યું સ્થાન. ડીસાની એન્જલ્સ સ્કૂલની વિદ્યાર્થીની અંગ્રેજી માધ્યમમાં કેન્દ્રમાં પ્રથમ અને જિલ્લામાં ત્રીજા સ્થાને. સુરત આગ હોનારતનો બનાસકાંઠામાં પણ પડઘો. ટ્યુશન સહિતના તમામ ક્લાસીસ પર જિલ્લા કલેક્ટરનો પ્રતિબંધ. ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓચિંતી ચકાસણી હાથ ધરાતા સંચાલકોમાં ફફડાટ. સુરતની આગ હોનારતમાં 20 વધુ બાળકોના મોત નિપજતા સર્જાયેલ લુહાપો વચ્ચે શિવસેનાએ પણ ખોલ્યો મોરચો. જોખમી ક્લાસીસ બંધ કરાવવા શિવસેનાના ઉત્તર ગુજરાત ઝોનના પ્રમુખની માંગ. પાલનપુરમાં રેલવે સ્ટેશન વિસ્તારના નાળામાંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળતા ચકચાર. પાલનપુરમાં પાયોનિયર ડેરી નજીકની ગૌશાળામાંથી ગાંજાના 918 છોડ મળી આવતા ખળભળાટ. તો હતા ત્યાં સુધીના BK ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.